પ્રિયંકા, હવે પ્રોટીન પાવડર તો આપણે બનાવી દીધો અને એમાંથી કઈ કઈ રીતે તમે વાનગીઓ બનાવી શકો એ પણ તમે કહ્યું કે એમાં ઉપયોગ કરી શકાય. પણ સામાન્ય રીતે જ્યારે પણ પ્રોટીન પાવડર બને ને તો સૌથી પહેલો વિચાર આવે કે એમાંથી પ્રોટીન બાર બનાવીએ. પણ એ સિવાય બીજું શું બની શકે છે? એ સિવાય આજે આપણે કુકીઝ બતાડવાના છીએ. કુકીઝમાં આપણે પ્રોટીન પાવડર એડ કરવાના છીએ અને એ પણ એકદમ હેલ્ધી કુકી છે. એમાં આપણે મેદો પણ યુઝ નથી કરવાના અને ઓટ્સ લેવાના છીએ. ઓકે, ચલો તો બનાવીએ. ચોક્કસ. બટર લેવાનું છે, 1/2 કપથી થોડુંક ઓછું લેવાનું છે, અને ખાંડ લેવાની છે 1/2 કપ. આ બંનેને બીટ કરી લેવાનું છે. આ એકદમ બીટ થઈ ગયું છે સરસ, અને એનું ટેક્સચર આવું સ્મૂધ એકદમ થઈ જશે અને કલર પણ વ્હાઈટ જેવો થઈ જશે. હવે એમાં વેનીલા એસેન્સ એડ કરું છું, 5 ચમચી જેટલો. ફરીથી એકવાર બીટ કરી લેવાનું. એમાં ઓટ્સ લેવાના છે, રોલ્ડ ઓટ્સ લીધા છે, અને એકદમ એને સામાન્ય શેકી લેવાના છે. કારણ કે આપણે ઓલરેડી એને બેક કરવાના જ છીએ એટલે થોડાક શેકી લેવાના, એટલે એની જે ફ્લેવર હોય ને એ સરસ આવી જાય અને મોઇસ્ચર હોય ને ઘણીવાર તો એ નીકળી જાય. એટલા માટે 1/2 કપ ઘઉંનો લોટ લીધો છે. અહીંયા મેં મેદો પણ યુઝ નથી કર્યો. 1/2 કપ ઘઉંનો લોટ. આ જે આપણે પ્રોટીન પાવડર રેડી કર્યો એ 1 મોટી ચમચી લેવાનો છે. કોકો પાવડર છે 1/2 મોટી ચમચી. આ બેકિંગ સોડા છે 2 ચપટી જેટલો, એ એડ કરું છું. બેકિંગ પાવડર છે 1/2 નાની ચમચી, એ એડ કરું છું. મીઠું છે એકદમ પિંચ જેટલું લેવાનું છે, કારણ કે આપણે ઓલરેડી બટર સોલ્ટેડ લીધું છે એટલે એકદમ પિંચ જેટલું લેવાનું છે. આ બદામ અને દ્રાક્ષ છે, આમાં તમારે કાજુ એડ કરવા હોય તો પણ કરી શકાય, એ 2 મોટી ચમચી. બદામની લાંબી કતરણ કરી લીધી છે અને દ્રાક્ષ એડ કરી છે. થોડીક ચોકલેટ ચિપ્સ છે, 1 મોટી ચમચી જેટલી. આ બધું હવે મિક્સ કરી લેવાનું છે. અત્યારે મેં જે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે, ઘઉંનો લોટ ને બધું, એ ચાળીને જ લીધું છે, પણ તમે જ્યારે ઘરે કરો ત્યારે એને ચાળીને લેવાનું. હવે આમાં દૂધ એડ કરીશું. દૂધ થોડું થોડું એડ કરવાનું છે એટલે ડો પછી બહુ ઢીલો ના થઈ જાય એનું ધ્યાન રાખવું. અત્યારે મેં 3 ચમચી જેટલું લીધું છે, પછી જરૂર લાગશે તો એડ કરીશ. હવે આને હાથથી પ્રોપર મિક્સ કરી લેવાનું છે. હજી તમારે ડાર્ક કલર થોડોક વધારે જોઈતો હોય તો કોકો પાવડર થોડોક એડ કરી શકાય. ડો સરસ તૈયાર થઈ ગયો છે. અત્યારે મેં 3 ચમચી દૂધ લીધું હતું, એમાં સરસ રેડી થઈ ગયો છે. ક્યારેક એવું લાગે કે થોડુંક ડ્રાય લાગે છે તો 1/2 ચમચી દૂધ એડ કરી શકાય. આવી રીતે ગોળા વાળી લેવાના છે. અને આમ પ્રેસ કરી લેવાનું છે. આમાં આપણે બદામ અને દ્રાક્ષ નાખી છે એટલે થોડીક આવી ક્રેક પડશે, પણ એ પણ સરસ લાગશે લુકમાં. થોડાક આને દબાઈ દેવાના છે. અને અત્યારે તો આપણે બેક કરી રહ્યા છે રાઈટ, પણ હવે એને ગેસ ઉપર બનાવવા હોય તો બની શકે ખરા? બની શકે. તો એને કેટલી વાર લાગે અને કેવી રીતે કુક કરવાનું? એને તમારે કુકરમાં કે કડાઈમાં કરવું હોય ને તો મીઠું મૂકી દેવાનું નીચે, પછી કાટલો મૂકી દેવાનો, એની ઉપર થાળી મૂકી દેવાની અને બિસ્કિટ મૂકી દેવાના આવી રીતે, અને એને મીડિયમ ફ્લેમ પર કરવાનું. અને જ્યારે તમે કુક કરો એ પહેલા આપણે જેમ ઓવન પ્રીહીટ કરીએ એવી રીતે એને પણ ગરમ કરી લેવાનું, ડાયરેક્ટ નહીં મૂકવાનું, એટલે સરસ કુક થઈ જશે. તો હવે જ્યારે બિસ્કિટ આપણે થાળીમાં મૂકીએ તો એ થાળીને ગ્રીસ કરવાની જરૂર પડે કે ચાલે? હા, ગ્રીસ કરી લેવાની, અધરવાઇઝ આવી રીતે બટર પેપર પણ મૂકી શકાય. ઓકે. અને ગેસ પર થતાં કેટલો સમય લાગે? 20-એક મિનિટમાં થઈ જાય છે. એકવાર તમારે વચ્ચે ચેક કરી લેવાનું, કારણ કે ગેસ પર ઘણીવાર એવું થાય કે એક જ જગ્યાએ તાપ પડતો હોય ને તો વચ્ચેનું બિસ્કિટ હોય ને તો બળી જતું હોય છે, એટલે કદાચ જો એવું લાગે ને તો થોડાક ફેરવી દેવાના. આવી રીતે વાળી દેવાનું છે. અત્યારે આમાંથી 6-7 જેવા કુકીઝ થશે. આનું તમે ડબલ માપ લઈ અને તમારે વધારે બનાવવા હોય તો કરી શકાય. કુકીઝ વળી ગયા છે, ઓવન પણ પ્રીહીટ થઈ ગયું છે. હવે આને 170-180 ડિગ્રી પર 20-22 મિનિટ માટે બેક કરી લેવાના છે. કુકીઝ બેક થઈ ગયા છે.
એમાં તું જોઈ શકે છે આવી ક્રેક્સ આવશે, કારણ કે અંદર દ્રાક્ષ અને બદામ નાખી છે, એટલે દ્રાક્ષ કેવું થાય કે બેક થાય એટલે ફૂલે, એટલે એનાથી થોડી ક્રેક આવશે, એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ આ કુકીઝ બહુ જ મસ્ત લાગે છે, એટલે ઘરે જરૂરથી ટ્રાય કરવા જોઈએ. હવે આને સર્વ કરી લઈશું. તો તૈયાર છે એકદમ સરસ મજાના અને હેલ્ધી ઓટ્સ કુકીઝ. સરસ મજાનો પ્રોટીન પાવડર બનાવ્યો અને એના પછી એમાંથી કુકીઝ બનાવ્યા. તો ચલો ફટાફટ એની રીત લખી લો અને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. ઓટ્સ કુકીઝ બનાવવા માટે જોઈશે બટર 2 કપ, ખાંડ 2 કપ, વેનીલા એસન્સ 5 ચમચી, શેકેલા રોલ્ડ ઓટ્સ 1/2 કપ, ઘઉંનો લોટ 2 કપ, પ્રોટીન પાવડર 1 મોટી ચમચી, કોકો પાવડર 1/2 મોટી ચમચી, બેકિંગ સોડા 2 ચપટી, બેકિંગ પાવડર 1/2 ચમચી, મીઠું 1 ચપટી, બદામની કતરણ અને દ્રાક્ષ 2 મોટી ચમચી, ચોકલેટ ચિપ્સ 1 મોટી ચમચી, દૂધ 3 ચમચી. ઓટ્સ કુકીઝ બનાવવાની રીત. ઓટ્સ કુકીઝ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં બટર અને ખાંડ લઈ તેને બીટ કરી લો. હવે એમાં વેનીલા એસન્સ ઉમેરી બીટ કરી શેકેલા રોલ ઓટ્સ, ઘઉંનો લોટ, પ્રોટીન પાવડર, કોકો પાવડર, બેકિંગ સોડા, બેકિંગ પાવડર, મીઠું, બદામની કતરણ અને દ્રાક્ષ અને સાથે ચોકલેટ ચિપ્સ ઉમેરી મિક્સ કરી લો. હવે એમાં દૂધ ઉમેરી મિક્સ કરી લો. હવે એની કુકીઝ વાળી બેકિંગ ટ્રેમાં મૂકી પ્રી હીટ કરેલા ઓવનમાં 170-180 ડિગ્રી ઉપર 20-22 મિનિટ માટે બેક કરી લો. કુકીઝ બેક થઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે ઓટ્સ કુકીઝ. બ્રેક પછી આ કિનવા છે. કિનવા પણ પ્રોટીન રીચ હોય છે અને બહુ જ હેલ્ધી છે. આની તો હું કેક પણ બનાવું છું. આ અને ઓટ્સ મિક્સ કરી અને હેલ્ધી કેક પણ બનાવું છું. એ પણ બહુ જ મસ્ત લાગે છે. કોઈ કહે નહીં કે આમાં કિનવા એડ કર્યા હશે. એટલે કિનવાને પણ તમે અલગ અલગ રીતે અને આવી રીતે પ્રોટીન પાવડરમાં એડ કરીને લઈ શકો છો. એ 2 કપ અને આ ચિયા સીડ્સ છે એ એડ કરું છું 1 મોટી ચમચી. અને આ એકદમ ઇઝી છે. તમારી પાસે ઇન્ગ્રેડિયન્ટ્સ હોય અને ફટાફટ મિક્સરમાં કરી દો એટલે રેડી. યસ. તો આપણે આમાં જે પણ સામગ્રી ઉમેરી હવે એનું પ્રમાણ ચોક્કસ રાખવું જરૂરી છે કે કોઈ ઉપર નીચે આપણે લઈ શકે? ના, ઉપર નીચે લઈ શકાય. તમને વધારે જો બદામનો ટેસ્ટ ભાવતો હોય, અખરોટ વધારે લેવા હોય તો લઈ શકાય. દાખલા તરીકે બદામ છે કે અખરોટ છે, છોકરાઓ એમને એમ ના ખાતા હોય તો આવી રીતે તમે આમાં વધારે એડ કરીને લઈ શકો. ઓકે. આમાં હું સોયાબીન આપણે જે અધકચરા પીસ્યા હતા એ એડ કરી દઉં છું. એ મેં 1/2 કપ જેટલા લીધા છે. અને આ પીસતી વખતે ધ્યાન રાખવાનું કે આપણે અખરોટ ને બદામમાં બહુ તેલ હોય એટલે બહુ જ, સિંગદાણા છે એમાં તેલ હોય એટલે બહુ જ પછી એકદમ ઓઇલી ના થઈ જાય, એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે આવી રીતે થોડું થોડું કરીને પીસવાનું છે. હવે આ ચેક કરી લઈશું. સરસ પીસાઈ ગયું છે બધું. આને એક બાઉલમાં લઈ લઈશું અત્યારે. અને આપણે મિલ્કશેકમાં લઈ શકીએ, ગરમ દૂધમાં લઈ શકીએ, સ્મૂધીઝમાં લઈ શકીએ. અને મોટા લોકો માટે 2 ચમચી લેવાય અને નાના છોકરાઓને આપવાનું હોય તો 1 ચમચી જેટલો લેવાનો. તો તૈયાર છે પ્રોટીન પાવડર. પ્રોટીન પાવડર બનાવવા માટે જોઈશે સોયાબીન 2 કપ, કોળાના બી 50 ગ્રામ, શિંગદાણા 1/2 કપ, અખરોટ 8-10 નંગ, સૂર્યમુખીના બી 50 ગ્રામ, મગજતરી 50 ગ્રામ, ઓટ્સનો પાવડર 50 ગ્રામ, બદામ 20-25 નંગ, પિસ્તા 20-30 ગ્રામ, અળસી 3 મોટી ચમચી, કિનવા 2 કપ, ચિયા સીડ્સ 1 મોટી ચમચી.
પ્રોટીન પાવડર બનાવવાની રીત. પ્રોટીન પાવડર બનાવવા માટે એક મિક્સર જારમાં સોયાબીન લઈ તેને ક્રશ કરી લો. હવે બીજું મિક્સર જાર લઈ તેમાં કોળાના બી, શિંગદાણા, અખરોટ, સૂર્યમુખીના બી, મગજતરી, ઓટ્સનો પાવડર, બદામ, પિસ્તા, અળસી, કિન્વા અને ચિયા સીડ્સ ઉમેરી તેને ક્રશ કરી લો. હવે એમાં અધકચરા વાટેલા સોયાબીન ઉમેરી તેને પણ ફરી પીસી લો. હવે એને એક બાઉલમાં કાઢી લો. તો તૈયાર છે પ્રોટીન પાવડર.